ગુજરાતમાં અનેક ખેતરોમાં ધોધમાર વરસાદને પગલે વાવેલો પાક નિષ્ફળ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ટીકર ગામના ખેડૂત વનરાજભાઈ સોલંકી ગડગડા અવાજમાં અતિવૃષ્ટિને કારણે ગામના દરેક ખેતરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાની વાત જણાવે છે. પાછલા દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પોતાના ખેતરમાં વાવેલ તલ અને કપાસનો પાક નિષ્ફળ જવાને કારણે સર્જાયેલી નિરાશાજનક પરિસ્થિતિનું પ્રતિબિંબ તેમના શબ્દોમાં ઝીલાઈ રહ્યું હતું. તેઓ અનરાધાર વરસાદને કારણે પોતાના પાકને થયેલા નુકસાન વિશે વાત કરતા કહે છે કે તલ અને કપાસના પાક પર કરેલો લગભગ 70,000 નો ખર્ચ માથે પડ્યો છે. બેંક અને ખાનગી નાણાં ધીરનાર પાસેથી ઉછીના નાણાં લઈને આ પાક વાવ્યો હતો. હવે કમાણી તો ઠીક, પણ વ્યાજના પૈસાની ચિંતા થવા લાગી છે. આવી જ પરિસ્થિતિ ગામના અન્ય ખેડૂતોની હોવાની વાત કરતા તેઓ કહે છે કે ગામમાં હજારો વીઘા જમીનમાં પાણી ભરાયા છે, પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જો જલ્દી સરકાર તરફથી સહાય નહીં કરવામાં આવે તો ઘણા ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાઈ જશે. અતિવૃષ્ટિની પરિસ્થિતિને કારણે નિષ્ણાતો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાનું જણાવે છે. ગુજરાતમાં પાછલા અમુક દિવસો દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ગામો સહિત અનેક મોટા શહેરોમાં પણ દિવસો સુધી વરસાદના પાણી ભરાઈ રહ્યા હતા. ભારે વરસાદને પગલે મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. સ્થાનિક અખબારોના અહેવાલો પ્રમાણે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં મગફળી, કપાસ, કઠોળ અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયાનો દાવો ખેડૂતો અને ખેડૂત સંગઠનો કરે છે. ઘણા ખેડૂત આગેવાનો તથા ખેડૂતોએ તો રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે લીલો દુષ્કાળ પડવાનો ભય પણ વ્યક્ત કર્યો છે. ભારે વરસાદને પગલે ખેડૂતોને પડી રહેલી હાલાકી વિશે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. પહેલા આપણે એ જાણી લઈએ કે લીલો દુષ્કાળ શું છે. ખેડૂત એકતા મંચના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઈ કરપડા લીલા દુષ્કાળનો અર્થ સમજાવતા જણાવે છે કે જ્યારે જે તે ક્ષેત્રમાં સીઝનનો 120% કરતાં વધુ વરસાદ પડ્યો હોય અને ખેડૂતોના પાકને પાણીની વધુ આવકને કારણે નુકસાન થાય તો તેવી પરિસ્થિતિ લીલા દુષ્કાળની પરિસ્થિતિ કહેવાય છે. તેઓ આ વિશે આગળ વાત કરતા જણાવે છે કે હાલ સરકાર દ્વારા દુષ્કાળ જાહેર કરવા માટેનું એકમ જે તે તાલુકો રાખવામાં આવ્યું છે. એટલે કે સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવા માટે સમગ્ર તાલુકામાં અમુક મર્યાદા કરતાં વધુ વરસાદ પડવો જોઈએ. જોકે તેઓ જણાવે છે કે લીલા દુષ્કાળની આ ગણતરી અગાઉની જોગવાઈ પ્રમાણે થતી હતી, પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા આ જોગવાઈ સાવ ઉલટાવીને તેના સ્થાને કેટલીક અવાસ્તવિક જોગવાઈઓ કરવામાં આવી છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા સામાન્ય ખેડૂતની ભાષામાં લીલા દુષ્કાળની પરિસ્થિતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે લીલો દુષ્કાળ એટલે જે પરિસ્થિતિમાં ખેડૂત સતત વરસાદને કારણે પોતાના ખેતરમાં જઈ જ ન શકે અને એ અતિશય અનરાધાર વરસાદને પગલે પાક નિષ્ફળ જાય. ખેતરમાં પાક લેવા માટે ઋતુ આધારિત ચક્રને અનુસરીને ખેડૂત દ્વારા પાકને જે માવજત મળવી જોઈએ તે આ પ્રકારના લીલા દુષ્કાળના સમયમાં શક્ય નથી બનતું. પાલભાઈ અને રાજુભાઈ બંને ખેડૂત આગેવાનો હાલ રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિને લીલા દુષ્કાળની પરિસ્થિતિ ગણાવે છે. તો સૂકો દુષ્કાળ એટલે શું? સૂકા દુષ્કાળ વિશે વાત કરતા રાજુભાઈ કરપડા જણાવે છે કે અગાઉની ગણતરી પ્રમાણે જ્યારે સતત 28 દિવસ સુધી વરસાદ ન પડે ત્યારે તેવી પરિસ્થિતિને સૂકા દુષ્કાળની પરિસ્થિતિ કહેવામાં આવતી હતી. હાલ સૂકા દુષ્કાળ માટે પણ તાલુકાને એકમ તરીકે ગણવામાં આવે છે. સૂકા દુષ્કાળ વિશે વાત કરતા પાલભાઈ જણાવે છે કે જ્યારે સંપૂર્ણ ઋતુ દરમિયાન બિલકુલ વરસાદ ન પડે અથવા વાવણી વખતે વરસાદ પડે પરંતુ ત્યાર પછી અમુક અઠવાડિયા સુધી જો બિલકુલ વરસાદ ન પડે તો તેવી પરિસ્થિતિને દુષ્કાળ ગણી શકાય. સૌરાષ્ટ્રના લગભગ બધા જિલ્લાઓમાં અત્યાર સુધી સીઝનનો 140% કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તેમજ કચ્છમાં પણ અત્યાર સુધીમાં 200% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં ચોમાસું પૂરું થાય એ પહેલા જ ઘણા જિલ્લાઓમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. મૂડી તાલુકાના દુધઈ ગામના અન્ય એક ખેડૂત અશોકભાઈ કણજેરિયા અતિવૃષ્ટિને કારણે પોતાના ખેતરમાં થયેલ નુકસાન અંગે વાત કરતા કહે છે કે મારા ખેતરમાં તલ અને કપાસનો આખે આખો ઊભો પાક પાણી ભરાવાને કારણે સડી ગયો.
વાવેતર માટે 1,00,000 રૂપિયા ખાનગી વ્યક્તિ પાસેથી 3% વ્યાજે લીધા હતા. હવે અતિવૃષ્ટિને કારણે કમાણી તો ઠીક, પણ આ વ્યાજના પૈસા પણ નહીં ભરી શકાય. વ્યાજ પર પણ વ્યાજ ચૂકવવાનો વારો આવશે. તેઓ આગળ વાત કરતા કહે છે કે તૈયાર પાક વેચીને 3,00,000 રૂપિયા જેટલી આવક થવાનો અંદાજ હતો, પરંતુ હવે તો વ્યાજ પણ નહીં ભરી શકાય, જેથી હવે વ્યાજખોરો જમીન પચાવી લે તેવો પણ ભય ઉભો થયો છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો અમારી જ વાડીમાં અમારે મજૂરીએ જવું પડશે, એ દિવસ દૂર નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રતનપર ગામના ખેડૂત રતનસિંહ ડોડિયા અતિવૃષ્ટિને કારણે પોતાના ખેતરમાં થયેલી પાક નુકસાની અંગે વાત કરતા જણાવે છે કે મારા ખેતરમાં વાવેલા કપાસ પૈકી 60% પાકને નુકસાન થયું છે, જ્યારે એરંડાનો પાક સાવ નિષ્ફળ ગયો છે. અતિવૃષ્ટિને કારણે તો આ પાકના વાવેતર માટે કરેલ તમામ ખર્ચ માથે પડ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત સરકારે ખરીફ પાક માટે વડાપ્રધાન પાક વીમા યોજનાના સ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત પણ 4 હેક્ટરની મર્યાદામાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાની અંગે 1,00,000 રૂપિયા સુધીનું વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલ સર્જાયેલી લીલા દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતો અને ખેડૂત આગેવાનોને સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ મળશે તેવી આશા દેખાતી નથી. નવી યોજના અનુસાર દક્ષિણ ગુજરાત સિવાયના ગુજરાતના વિસ્તારો માટે સતત 48 કલાકમાં 25 ઇંચ કરતા વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થયેલું માની હેક્ટર દીઠ 25,000 રૂપિયાની મર્યાદામાં સહાય કરવાનું ઠરાવવામાં આવ્યું છે. આ સહાય પણ 4 હેક્ટર સુધીની મર્યાદામાં જ મળી શકશે. આ યોજના હેઠળ કોઈ પણ પ્રકારની સહાય અસરગ્રસ્ત ખેડૂતોને નહીં મળે એ વાત નક્કી હોવાનું ખેડૂત વનરાજભાઈ ટીકર જણાવે છે. તેઓ કહે છે કે સરકારે અગાઉ થયેલ નુકસાનના પૈસા હજુ સુધી ખેડૂતોને નથી ચૂકવ્યા, તો તાજેતરમાં થયેલા નુકસાનના તો ક્યાંથી ચૂકવાશે? અત્યારની યોજના પ્રમાણે તો સરકારે કોઈ ચૂકવણી કરવાનું બનશે જ નહીં, બધું નુકસાન ખેડૂતોને જ ભોગવવાનું આવશે. અન્ય એક ખેડૂત અશોકભાઈ જણાવે છે કે આ યોજના અંતર્ગત કોઈ પણ જાતની સહાય ખેડૂતોને નહીં કરાય. તેઓ આ યોજનામાં સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને અવાસ્તવિક ગણાવતા કહે છે કે હાલ 2 દિવસમાં 17 ઇંચ વરસાદ પડ્યો ત્યારે ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. આમ જો સરકારે નક્કી કરેલા માપદંડ અનુસાર વરસાદ પડે તો ખેતરો સાવ ધોવાઈ જાય. આ માપદંડ અવાસ્તવિક અને ખેડૂતોના હિતમાં નથી તે દેખાઈ આવે છે. સરકારની આ યોજનાને ખેડૂતો માટે અન્યાયપૂર્ણ ગણાવતા પાલભાઈ આંબલિયા જણાવે છે કે આ યોજના છળકપટ અને ષડયંત્રવાળી છે. સરકાર ખેડૂતને કંઈ જ નથી આપવું એ સીધે સીધું નથી કહી શકતી, એટલે તે માત્ર દેખાડો કરવા માટે આ યોજના લાવી છે, જે સાવ નિરર્થક છે. ઉલટું ખેડૂતોના હક અને અધિકાર માટેની યોજના પાક વીમા યોજના નાબૂદ કરી દીધી છે. આ પગલું સરકાર ખેડૂતોનું કેટલું ભલું ઈચ્છે છે તે કહી આપે છે. અચ્છા, ગુજરાત ભાજપના કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયા રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ ખેડૂતોને નુકસાન થયું હોવાની વાત સાથે સહમત થાય છે. તેઓ જણાવે છે કે વરસાદ સરકારના હાથમાં નથી, એ કુદરતના હાથમાં છે. સરકારે દુષ્કાળ માટે જે નીતિ નિયમો બનાવ્યા છે તેમાં ઘણા સુધારા પણ કરાયા છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અન્ય કુદરતી આફતો અને માનવ સર્જિત આફતોમાં નિયમો અનુસાર નુકસાન થયું હશે તેમને જરૂર સહાય મળશે. હજુ વરસાદ ચાલુ જ છે, તેથી હાલ તાત્કાલિક સહાય ન મળી શકે. હું માનું છું કે અનેક વિસ્તારોમાં ખેડૂતોના કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને ચોક્કસ લાભ મળવો જોઈએ, જે માટે અમે સરકારને રજૂઆત કરીશું. અને તેમણે કહ્યું કે સરકાર આ દિશામાં કાર્યરત પણ થશે.